दक्षिण गुजरात में छूटा छवाया वरसाद ने पगले लीलोतरी छवाई गई है। खास करीने डांग जिल्ला नो तेनो कुदरती सौंदर्य ने कारण प्रवासी ने आकर्षे छे। छेल्ला बे दिवस थी वरसता वरसाद ने पगले डांग जिल्ला नी नदियों में नीर आवता वातावरण रंगीन बन्यु छे। दक्षिण गुजरात में वरसता वरसाद ने पगले कुदरती सौंदर्य थी भरपूर एवा डांग जिल्ला में आवता प्रवासीओ माटे आ वरसाद आनंदना समाचार कहेवाय छे। वरसादनी शुरुआत थता ज गुजरात भरमांथी प्रवासीओ डांग जिल्लामां हरवा फरवा माटे आवता होय छे। खास करीने डांगना प्रवेश द्वार वगै नजीक आवेला गीरा धोधनी जोवा लोको वरसादनी आतुरतापूर्वक राह जोता होय छे अने आवा लोको माटे आ वरसाद चोक्कस मन प्रफुल्लित करनारो छे। जो कि हाल कोरोना महामारीना पगले प्रवासन स्थळोए लोकोने जवा उपर प्रतिबंध छे, एटले गीरा धोध नजीक जई शकातुं नथी। डांगमां सतत बे दिवसथी वरसादने पगले डांग जिल्लो लीलोच्छम बन्यो छे। साथे नदीઓમાં પાણી આવતા અંબિકા અને ખાપરી નદી ઉપર ખળખળ વહેતા પાણી, ગિરિમથક સાપુતારા ખાતે વાદળોથી ઘેરાયેલા પર્વતમાળા જોઈ પ્રવાસીઓને આનંદનો અનુભવ થાય છે। ગીરાધોધ નજીક ન જવા ડાંગના વહીવટી તંત્રે ખાસ લોકોને અપીલ કરતા બોર્ડ લગાવ્યા છે અને રસ્તે આળસ મૂકી સુરક્ષા ગાર્ડ પણ તૈનાત કર્યા છે। આવા જગ્યાએ લોકો ખાસ સૂચનાનું પાલન કરે તે જરૂરી છે, પરંતુ ડાંગના પ્રવાસે આવતા લોકો માટે સાપુતારા જતા માર્ગો અને આસપાસની કુદરતી સૌંદર્ય જોવાનો લાવો લેવાનું ચૂકતા નથી। આ ઉપરાંત અહીં આવતા પ્રવાસીઓ ખાસ કરીને સાપુતારાની મુલાકાત લેવાનું ચૂકતા નથી, ત્યારે આજે અહીં આવેલા સહેલાણીઓ અહીંના અદ્ભુત નજારો અને જમીનને અડીને પસાર થતા વાદળોનો લાવો લઈ આ નજારાની સેલ્ફી ફોટો પાડી રહેલા જોવા મળતા હતા। ગુજરાતનું ગિરિમથક એટલે સાપુતારા, સાપુતારા એ ડાંગ જિલ્લામાં આવેલું છે। આ સાપુતારામાં જે દ્રશ્યો જોવા મળે છે તે કાશ્મીર કે હિલ સ્ટેશન પર જઈએ ત્યાં જોવા મળે છે તેવો નજારો। આજે વરસાદ પડતાની શરૂઆત થઈ છે ત્યારે અહીં આકાશમાંથી સીધા વાદળ જમીન ઉપર ટચ થઈ રહ્યા છે, જેનો અહેસાસ થાય તેવો અલહદક વાતાવરણ અહીં જોવા મળે છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, સાપુતારા।